હાથી મંદિર વિસ્તારની અંદર સાંતવાન એપાર્ટમેન્ટમાં પટેલ અને પ્રજાપતિ સમાજ વચ્ચે જ્ઞાતિવાદ સર્જાયો હતો. સાંતવાન એપાર્ટમેન્ટમાં વેચનાર પાર્ટીને ખરીદનાર પાર્ટીએ પહેલા જ પૂછ્યું હતું કે તમે તમારા એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરો કે ખરીદનાર પાર્ટી પ્રજાપતિ છે, સારા ફેમિલીમાંથી છે, તમને તમારા માર્કેટમાંથી જે કોઈનો રેફરન્સ લેવો હોય તે લઈને મને કહો. કે વેચનાર પાર્ટી ખુડીદાસ પટેલને એપાર્ટમેન્ટના પ્રમુખનો મેસેજ આવેલ હતો કે પાર્ટી સારી છે, વેચવામાં કોઈ વાંધો નથી. તેવો મેસેજ આવ્યા પછી ખરીદનાર પાર્ટી જીતુભાઈ ઘોડાદરાને વેચનાર પાર્ટીને કહ્યું કે મારે સોસાયટી વાતચીત થઈ ચૂકી છે, તમે ટોકન આપી દો. ત્યાર પછી જીતુભાઈ ઘોડાદરાએ ખરીદી લીધું હતું અને દસ્તાવેજ કરેલ. ત્યારબાદ કુંભઘડો મૂકી રેવા જવા માટે સાફ સફાઈ કરવા માટે ગયેલ હતા. ત્યાં 30-40 લેડીઝો ઘરમાં ઘૂસીને નાલાયકો ગાળો અને ગેરવર્તન કરીને ત્યાંથી સાફ સફાઈ કરવા આવેલા વ્યક્તિને સફાઈ બંધ કરાવીને પાણી અને લાઇટ સપ્લાય બંધ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત ને ફક્ત પટેલ સમાજને જ રહેવા દેવામાં આવશે, પ્રજાપતિ સમાજના વ્યક્તિના એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેવું કહીને ખરીદનાર પાર્ટી અને એપાર્ટમેન્ટના સભ્યોનો મામલો સિંગણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. હું એડવોકેટ છાયા ગોયલ છું. શું છે સમગ્ર ઘટના? મારા અસલ છે જીતુભાઈ ગોડાદરા, જેમણે સાંતવન હાઇટ્સમાં ફ્લેટ લીધા હતા. એના 4 ફ્લેટ છે, જો કે પ્રજાપતિ છે ને આખું ફ્લેટ જે બિલ્ડિંગ છે એ પટેલ કોમનું છે. એટલા માટે એ હંમેશા જ્યારે પણ મિટિંગ થાય કે કંઈ પણ લીધું છે ત્યાંથી એમણે 8 મહિનાથી લીધેલું છે. 8 મહિનાથી એમણે ત્યાં ફ્લેટમાં આવવા દેતા નથી અને ચોખવટ કરે છે કે તમે અહીં રહેવાનું જ નથી, તમારી પાસે એક જ ઓપ્શન છે એ તમે આ ફ્લેટ કોઈને પણ વેચી દો, તમે અહીં આવશો નહીં. એટલા માટે અમે આજે ત્યાં ફ્લેટમાં જે એમની છોકરાની વાઈફ છે કૃષ્ણાબેન ગોડાદરા સાથે ત્યાં અમે ગયા હતા, તો બધી જ લેડીઝ અંદર બેઠી હતી અને જેન્ટ્સ જેટલા હતા એ બારે ચેર પર બેઠા હતા અને વોચમેન અમને ચોખ્ખી આવવાની ના પાડી. એટલે અમે પૂછ્યું કે અમારી માલિકીનો ફ્લેટ છે, દસ્તાવેજ છે, શા માટે તમે અમને ના પાડો છો? તો એ અમને પ્રમુખે ના પાડી છે, તો અમને અંદર તો જવા દો. તો છતાં અમને ના પાડી, અમે જબરજસ્તી અંદર આવ્યા તો અમારું જે નંબર પાર્કિંગમાં જે નંબરની ફ્લેટ હોય ને તે કાઢી નાખવામાં આવી અને જેવા અમે લિફ્ટ પાસે પહોંચ્યા બધી જ બહેનો ત્યાં આવી ગઈ. અમને એવું કીધું તમારે ઉપર જવાનું નથી, અમે કીધું અમારી માલિકીનો ફ્લેટ છે, તમે ઉપર જવા દો. પોલીસની મદદ માંગી જી, એટલે અમને ત્યાં જવા દીધા નહીં, અમને ચોખ્ખી જ ના પાડી. તમારે દાદર પણ વાપરવાનું નથી, ઉપર જવાનું જ નથી તમારે. એટલે અમે પોલીસની મદદ માટે 100 નંબર કંટ્રોલ રૂમમાં નંબર ડાયલ કરેલો અને પોલીસ ત્યાં આવી. ત્યારબાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત કરેલી છે, ફરિયાદ કરેલી છે અને પોલીસ પર આશા છે. પોલીસે એવું કીધું છે, અમને સહાય પણ આપેલી છે કે અમે 1-2 દિવસમાં તમારું કામ કરી દઈશું. જી, આપનું નામ? મારું નામ જીતુભાઈ ભીમજીભાઈ ઘોડદરા, પ્રજાપતિ સમાજમાંથી જી, અમે પ્રજાપતિ છીએ. શું તમારી સાથે શું ઘટના બની છે? શું અમારી તમારી સાથે? અમારી સાથે ઘટના એવી બની છે કે અમે પ્રજાપતિ સમાજ છીએ. અમે જ્યારે ફ્લેટ રાખ્યો ત્યારે અમે કીધું હતું કે અમે પ્રજાપતિ છીએ, અમે સોકોટ કરીને રાખેલો છે, કોઈ અંધારામાં રાખેલી વાત નથી અને જેણે વેચ્યો છે એમને પણ તમે પૂછી શકો છો, રેડી. અને મારી પાસે એને લખાણ પણ આપેલું છે કે ભાઈ પ્રજાપતિ છીએ, એની અમે કંઈ નાદ ફેરવી ન શકીએ. એટલે મેં કીધું અમે આવામાં પડવાલ નથી, છતાંય કે બધું મિટિંગ કરી છે અને કોઈ અમને વાંધો નથી. પ્રમુખનો જ્યારે ફોન આવ્યો ત્યારે પ્રમુખે એવું કીધું કે અમે આ મેટર થોડી પ્રશ્ન હતો જે તે સમયે, પણ એ પ્રશ્ન અત્યારે નથી, એના ઉપર 22 લાખ રૂપિયા લેણું છે મેન્ટેનન્સ. એટલે મેં કીધું મેન્ટેનન્સ જે હોય એ તમારે જે વેચનાર છે એમની જોડે સમજી લો અને બાકી તમે મને જણાવજો જે હોય તે, રેડી. એવી વાત હતી. મેં કે મારે તો ટાઇટલ ક્લિયર કરી અને જે પણ લેણું હોય, વેરા બિલ છે, લાઇટ બિલ છે, અન્ય જે પણ હોય એ તો સુખોટ જ હોય કે ભાઈ આપણે ભર એ લોકો ભરી દઈએ. બિલ્ડરો સાથે તમે વાત, ત્યાંના જે બાંધકામ બનાવ્યું જેના બિલ્ડરો હતા તેની સાથે તમે પહેલાં વાતચીત કરેલી હતી? મેં વાત કરી જ્યારે અમે સોદો પાડ્યો ત્યારે મેં સોદો દ્વારા શું કહેવામાં આવ્યું તમને? એટલે ત્યારે મેં જ કીધું કે અમે પ્રજાપતિ છીએ. એટલે 1 મહિના પછી એમણે બાનું લીધું છે મિટિંગો કરીને, અને આજે કોઈ વાત કરે તો એનો કોઈ મિનિંગ લેસ છે, સમજો તમે. અને પછી અમે જ્યારે ગયા ત્યારે એ લોકોએ અમારું અપમાન કર્યું બધું, છતાં અમે એને કીધું ભાઈ તમે શાંતિ રાખો, હજી કાંઈ અમે રહેવા આવી ગયા નથી, આના ઘણા ઉકેલ થાય, કોઈ પણ પ્રશ્ન હોય એનો સોલ્યુશન ન હોય એવું બનતું નથી. આગળનું તમે શું કાયદેસરની કાર્યવાહી કરવાના છો? અમે આગળની કાર્યવાહી તો જે સંવિધાનમાં જે કાયદો આવતો હોય જે પણ એ કાયદા મંજૂર મારે પણ હાલવાનું રહે અને સામેવાળાને હાલવાનું રહે અને જે પણ થાય આપણે આગળ વધવાનું થાય છે.